मॉर्निंग विद्यार्थी मित्रों, विषय जीवन मूल्य, धोरण 8। तो आज આપણે પાઠ 11 સર્વધર્મ સંભાવનું મહત્વ વિશે ભણીશું। ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે અને એનો મતલબ કે બધા જ ભારતીય કોઈ પણ ધર્મનું પાલન કરવા માટે મુક્ત છે, તેઓ તેમને ગમતા ધર્મને પાળી શકે છે। ભારતમાં ધર્મના આધારે રાજ્યોની વહેંચણી નથી। સાચો ધર્મ ત્યારે જ શક્ય છે જ્યારે લોકો એમની ચારે બાજુ આવેલા ધર્મો વિશે થોડુંક જાણતા હોય છે। એમનું આ જ્ઞાન ધર્મ વિશેની એમને સારી સમજણ પૂરી પાડે છે અને ઉત્સાહ વધારે છે, જે એને બધા ધર્મો પ્રત્યે આદર કરવા માટે પ્રેરે છે। ધર્મ એ જ છે જે સર્જકોને સર્જાહન સાથે જોડે છે। માણસ ભગવાનને ત્યારે જ જાણી શકે છે જ્યારે એ ધર્મ જાણે। પરિણામે માણસનો ભગવાન સાથેનો સંબંધ જોડાય છે। દરેક ધર્મનો રસ્તો ભગવાન સુધી જાય છે। કેટલીક સદીઓથી ભગવાને પોતાની પવિત્ર માણસોને અને ભક્તો લોકો વડે માણસો સાથે જોડી દીધા છે। આવા લોકો ભગવાનના સંદેશાઓને એમની રીતે સામાન્ય લોકો સુધી પહોંચાડે છે। દરેક માણસને ભગવાન પાસે લાવે છે, તેથી દરેક ધર્મ અગત્યના છે। ભારત એક એવી ભૂમિ છે જ્યાં કેટલાક ધર્મોનું અસ્તિત્વ છે। ચાલો એમના કેટલાક ધર્મો પર એક નજર નાખીએ અને દરેક ધર્મ વિશે કંઈક જાણીએ, જેથી આપણે જ્ઞાન વધે અને બીજા ધર્મો પ્રત્યે સમજણ થાય અને ઉત્સાહ પણ વધે। આવી રીતે આપણે એક સાચું ધાર્મિક જીવન જીવી શકશું। હિન્દુ ધર્મ। ભારતના મોટાભાગના લોકો હિન્દુ ધર્મના અનુયાયી છે। આ ધર્મનો બીજા ધર્મોની જેમ કાંઈ સંસ્થાપક નથી। કેટલાક વર્ષોથી ચલણમાં હોવાના લીધે લોકો આ ધર્મનું પાલન કરે છે। પહેલાંના ધાર્મિક લખાણો વેદ હતા, એનો અર્થ થાય છે જ્ઞાન। આ જ્ઞાનનો સંબંધ ભગવાનો સાથે હોવાનું મનાય છે। ઉપનિષદોમાં ધર્મની વિશેનું દર્શન, વસ્તુઓની શરૂઆત, આત્મા અને પુનર્જન્મનો વગેરેની માહિતીઓ હોય છે। હિન્દુ ઘણા બધા ભગવાનોમાં વિશ્વાસ રાખે છે અને કેટલાક ધાર્મિકો ઉત્સવોની પણ ઉજવણી પણ કરે છે। ખ્રિસ્તી ધર્મ। આ ધર્મના સ્થાપક જીસસ ક્રાઇસ્ટ હતા। જીસસ ક્રાઇસ્ટનો અર્થ થાય છે મસીહા કે રક્ષક, તો ગોસ્પેલનો અર્થ છે સારા સમાચાર। ખ્રિસ્તી ધર્મના 4 સંતો થઈ ગયા જેમણે સુવાર્તાઓનો પ્રચાર કર્યો હતો, જેમના નામ છે સંત મેથ્યુ, સંત માર્ક, સંત લુક અને સંત જોહાન। એમણે લોકોને શીખવાડ્યું કે ભગવાન ઈશુ આપણા વાલા પિતા છે, જે તેમના બાળકોની કાળજી લે છે, એમને પ્રેમ કરે છે અને એમની ભૂલોને માફ કરે છે। એમણે કેટલાક એવા ચમત્કારો કર્યા હતા જેથી સાબિત થાય છે કે એ ભગવાનના દીકરા હતા। તેમની ખીલા ઠોકીને ક્રોસ પર લટકાવીને મારી નાખવામાં આવ્યા હતા। તેમના દેહને ક્રોસ પરથી ઉતારીને ગુફામાં મૂકવામાં આવ્યો હતો, પણ ત્રીજા દિવસે જોયું તો ગુફાના પથ્થરો ખસેલો હતો અને ગુફામાં ઈશુનો દેહ ન હતો, એટલે કે તેઓ સજીવન થઈ ગયા। ખ્રિસ્તી ધર્મના નાતાલ અને ઈસ્ટરનો તહેવાર મુખ્ય છે। ઇસ્લામ ધર્મ. મુસ્લિમ લોકો ઇસ્લામ ધર્મના અનુયાયી છે, જેના સ્થાપક પ્રોફેટ મોહમ્મદ હતા। એમણે આ ધર્મની સ્થાપના કરી કારણ કે એમને જ્યારે 40 વર્ષના હતા ત્યારે કંઈક જોયું અને પરિણામે આ ધર્મનો ઉદ્ભવ થયો। એમના શત્રુઓ એમને મક્કા છોડી મદીના જવા મજબૂર કર્યા, જ્યાં એમણે આ ધર્મની સ્થાપના કરી। આ ઈસવીસન 662માં થયું, જેને મુસ્લિમોનું બેસતું વર્ષ કહે છે। વિશ્વાસ રાખે છે અને તેમનો પવિત્ર ગ્રંથ કુરાન છે। કુરાનમાં પણ બાઇબલ જેવા કેટલાક પાત્રોનો સમાવેશ થયેલ છે। પારસી ધર્મ. પારસીઓ ઝોરાએસ્ટરના અનુયાયી છે, જેમનો જન્મ મીડિયા પર્શિયામાં થયો હતો। એમણે લોકોને શીખવાડ્યું કે માણસ એ ભગવાનની રચના છે અને એ ભગવાન પાસે જ પાછો જશે। પારસીઓ એક જ ભગવાનમાં વિશ્વાસ રાખે છે। અહુરા મેદા. આ ધર્મને શિક્ષાઓ અને સ્થાપકનો અનુભવ તેમના પવિત્ર ગ્રંથમાં અવેસ્તામાં આવેલા
છે, જેનો અર્થ થાય છે કે જ્ઞાન. તેઓ તેમને મૃત શરીર તાબા વગરની ચાર દિવાલોમાં મૂકે છે, જેથી એનો પક્ષીઓ ખાઈ શકે. એનું પાછળનું કારણ ધરતીને પ્રદૂષિત ન કરવી અને આગ ન લગાડવી એવું થાય છે. શીખ ધર્મ. આ ધર્મ 15મી સદીમાં ગુરુ નાનક દેવ વડે સ્થાપિત કરવામાં આવ્યું. આના સ્થાપકનો ઉદ્દેશ હિન્દુ મુસ્લિમ વચ્ચે એકતા સ્થાપિત કરવાનો હતો. તેઓએ મક્કા અને બનારસની મુલાકાત લીધી. તેઓ પણ એક જ ભગવાનમાં વિશ્વાસ રાખતા હતા. શીખો લોકોનું ધાર્મિક ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ છે અને તેઓ પૂજા કરવા ગુરુદ્વારામાં જાય છે. બૌદ્ધ ધર્મ. સિદ્ધાર્થ ગૌતમ, જે બુદ્ધ બન્યા અને જેમણે બુદ્ધનું જ્ઞાન મેળવ્યું અને સત્ય દુનિયાની સામે મૂક્યું. આ ધર્મ પરંપરાઓનું કોઈ મહત્વ આપવામાં આવ્યું નથી. આ ધર્મના અનુયાયી જાતિ પ્રથામાં માનતા ન હતા. છેલ્લે નિર્વાણને જીવનમાં લક્ષ્ય રૂપે સ્વીકાર કર્યો. આ ધર્મના લોકો ભગવાન બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને તેમની મોક્ષ પ્રાપ્તિની ઉજવણી એક જ દિવસે કરે છે. વૈશાખ તેમનો મુખ્ય તહેવાર છે. જૈન ધર્મ. જૈન ધર્મના 24મા તીર્થંકર વર્ધમાન મહાવીર આ ધર્મની સ્થાપના કરી. જૈન શબ્દ જીના પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે વિજેતા. જૈન ધર્મના 24 તીર્થંકરોમાંથી લોકો પુનર્જન્મની વિશ્વાસ ધરાવે છે અને દરેકના જીવનનું લક્ષ્ય અહિંસા છે એવી વિચારધારાને ટેકો આપ્યો. જીવનની મોહ માયામાંથી બહાર આવીને પુનર્જન્મથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન. આપણા દેશમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે, જેના વિશે આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. આ પાઠનો સ્વાધ્યાય હું તમને PDF તરીકે મોકલી આપીશ, જે તમારું આજનું હોમવર્ક છે. થેન્ક યુ.